नमस्कार मित्रों, माँ न्यूज लाइव और माँ आशापुरा न्यूज में आपनु हार्दिक स्वागत है। हूँ दर वक्त कहते हो विस्तार में जाऊँ तरह के माँ न्यूजे एक मुहिम उपाड़ी है कि दरेक ग्राउंड जीरो पर रिपोर्टिंग करी तमाम पक्षों ने मड़ी, जो कि बीजेपी नहीं आती है, चौक कर दूँ। अँ आम आदमी पार्टी और कांग्रेस उपस्थित है, एट्ले तमाम पक्षों ने जे कॉमनमेन है, कॉमनमेन की शू मांग है अत्यारे एने लईने अमे दरेक विस्तार में प्रवास कर रहा है। तरह अत्यारे माणावदर 85 नंबरनी आ विधानसभा सीट छे, एटले अमे अहींया मारी साथे आम आदमी पार्टी अने कांग्रेसना कार्यकर्ताओ छे। वात करवी छे आपणे विकासनी अने माणावदरनी ओळखनी, केटलो विकास थयो छे अहींया अने हजी शुं शुं एवी खूटती कड़ी छे। कारण के आम आदमी पार्टी नवी छे, कांग्रेस शासन करी चूकी छे, बीजेपीने पण तक आपवामां आवी छे। पण वात आपणे भूतकाळनी करीए तो 1962 मनोहरलाल चावड़ा कांग्रेसमांथी हता, त्यारबाद 1967 एम चंदा ए पण कांग्रेसमांथी हता, 1972 विनवी देवजी भीखा ये कांग्रेसमांथी हता, 1975 पटेल वल्लभभाई केपीमांथी हता, 1980 मूळजी कांतिलाल ये कांग्रेसमांथी हता, 1985 जसुमतीबेन अर्जुन भाई ये कांग्रेसमांथी हता, त्यारबाद 1990 जवाहरलाल चापी चावड़ा ये कांग्रेसमांथी हता, अने बीजेपीए 1995 खातु खोलायुं सूरजभाई सूरजा रतिलाल भाई, अने त्यारबाद 1998 पण अने 2002 एटले के 3 वक्त सतत बीजेपी आवी, अने त्यारबाद 2007 जवाहरलाल चावड़ा कांग्रेसमांथी, 2012 जवाहरलाल कांग्रेसमांथी, अने अत्यारे 2017 पण जवाहरलाल चावड़ा छे। एटले कांग्रेस ने जोवा जाए तो कांग्रेस नो गढ़ आपणे कही शकीए, कारण के घणी बधी तक आपी छे कांग्रेस ने। एटले हूँ डायरेक्ट कांग्रेसना ज व्यक्ति ने मळीश, कारण के शुं नाम छे वडील तमारुं? जिग्नेश ठैया। જિગ્નેશ ભાઈ, શું કહેશો? માણાવદરે ઘણી બધી તકો આપી છે, પણ વચ્ચે ને કે વચ્ચે ક્યાંક ભાજપે એક બે વખત ગાબડો પાડ્યો? હું ચોક્કસથી કહીશ કે માણાવદર વિધાનસભા એ કોંગ્રેસની જ છે, કોંગ્રેસની જ વ્યવહારી છે। ક્યારેક પાર્ટીના હિસાબે કંઈક પણ થોડું ઘણું આગળ પાછળ થતું હોય તો એનો મતલબ નથી કે એનું ગઢ ગણાઈ જાય, બરાબર। અને આ વિધાનસભા 2022 ચોક્કસપણે કોંગ્રેસને લાવશું એવી અમે ખાતરી આપીએ। એવા કયા તમે ખાતરી કઈ દ્રષ્ટિ આપી શકો, એવા કયા કાર્યો છે કે જેની હિસાબે તમને લોકો ચાહે તમને મત આપે? માણાવદર વિધાનસભા કોંગ્રેસને જ મત આપતી હતી, કોંગ્રેસના જ ધારાસભ્યો ચૂંટાતા હતા, બરાબર, અને કોંગ્રેસના જ ચૂંટાશે। પણ એવા કયા કામ છે? કામ તો બોલતા હોય ને, કોંગ્રેસે કામ કર્યા હશે, કોંગ્રેસના કામ બોલે જ છે। અત્યાર સુધી 15-15 વર્ષ કોંગ્રેસ માથે વિશ્વાસ કર્યો છે, કોંગ્રેસના કામ બોલે જ, કોંગ્રેસના કામ બોલે છે। આમ આદમી પાર્ટી પાસે જાય, શું નામ છે વડીલ તમારું? રાજુબોર ખતરિયા, પ્રદેશ શિક્ષણ સેલ ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટી। કોંગ્રેસના કામ બોલે છે એ વાતની જ્યારે ભાઈ વાત કરી ત્યારે કેવું છે કે આજે પબ્લિકને, જનતાને કોંગ્રેસ ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે। વિશ્વાસ ઉડવાનું કારણ એ છે કે દિન પ્રતિદિન જ્યારે આજે તમે જોવો છો તો ભાજપ એ પોતાના જે એક સ્કીમ ચલાવી રહી છે કે ધારાસભ્યોને ખરીદવાની, અને એક ફેક્ટરી રૂપિયા કોંગ્રેસ ધારાસભ્યોની સપ્લાય જ્યારે ભાજપને કરી રહી છે ત્યારે સંપૂર્ણપણે લોકોનો વિશ્વાસ એ કોંગ્રેસ ઉપરથી ઉડી ગયો છે, અને આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસ ક્યારેય પણ બેઠી થાય એવું મને લાગતું નથી। માણાવદરના વિકાસની વાત કરવામાં આવી, માણાવદર એમણે કીધું કોંગ્રેસનો ગઢ જોવા જાય તો, કારણ કે વચ્ચે એક બે વખત જાબડું પડ્યું છે, બાકી સતત પ્રજાએ એમને, લોકોએ એમને ખોબે ને ધોબલે મત દીધા, કેટલો વિકાસ થયો છે માણાવદરનો? ચોક્કસ માણાવદરનો વિકાસની તમે જ્યારે પણ જોવા જાવશો ત્યારે તમને ખબર પડશે, કારણ કે માણાવદર એક એવું કહેવાતું હતું કે માણાવદર એક માંચેસર તરીકેનું બિરુદ મળેલું હતું, જિનિંગ ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ માણાવદરે કરી હતી, પણ માણાવદરની અંદર આજે જે જિનિંગ ઉદ્યોગો છે એ મૃતપાય અવસ્થામાં પડ્યા છે। આજે કોઈ પણ જાતનો એમ કહી શકાય કે લોકોને રોજગારી મળી શકે એવી બાબત આજે માણાવદરની અંદર છે નહીં। અને બીજી વાત કરવા જાઉં કે જ્યારે વિકાસની વાત થતી હોય તો વિકાસને નામે માત્ર ને માત્ર કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બેય ખાલી ખોખલા વચનો આપ્યા છે, ખોખલી વાતો કરી છે। ભાજપે કોઈ પણ વિકાસની દિશા તરફ જઈ ગયું નથી। જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણીલક્ષી મુદ્દાઓ લઈ, આજે પણ વર્ષોથી, જ્યારે હું નાનો હતો ત્યારથી આજ સુધી સાંભળું છું કે સાપુરથી સરાડિયાની જે રેલવે લાઇન છે એ રેલવે લાઇનને ચાલુ કરવા માટે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હોર્ન વાગે છે, ટ્રેનની અંદર પાવા વાગતા હોય ને એ હોર્ન વાગે છે, લોકો સાંભળે છે કે ટ્રેન આવશે ટ્રેન આવશે, પણ એ ચૂંટણી જતાની સાથે ટ્રેન ક્યાં જતી રહી ખબર નથી। આ એક એની સ્કીમ છે, અને જે પણ કંઈ પણ આજે જોવા જઈએ તો ભાજપ હમણાં જ ગૌરવ યાત્રા કાઢી રહી છે, ત્યારે મારે ભાજપને કેવું છે
આપના માધ્યમથી કે ગૌરવ યાત્રા શેની, તમે લાખો મોઢે ભ્રષ્ટાચાર કરો એમની, પબ્લિકને હેરાન કરી એની, તમે કોંગ્રેસમાંથી ધારાસભ્યો ખરીદા એની ગૌરવ યાત્રા કાઢો છો, તમે પબ્લિકને મોંઘવારીના ડામની અંદર અને મોંઘવારીની અંદર સતત ને સતત ધકેલી રહ્યા છો, અને આજે પબ્લિક હેરાન થઈ રહી છે, જે ગેસનો બાટલો જ્યારે સિલિન્ડર 300 રૂપિયાનો આપી, મફત આપી, અને પબ્લિકને જ્યારે ગુંગરાહ કરીને આજે 1150નો જે ગેસની બોટલ કરી છે, આ બધી ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે, તો આજે વિકાસને નામે એકદમ શૂન્ય છે. અને કોંગ્રેસને ભાજપને જ્યારે માણાવદર વિધાનસભાની જનતા જ્યારે પસંદ કરતી હતી, ત્યારે માત્ર ને માત્ર એક જ કારણ હતું કે કોંગ્રેસ જનતાની પાસે કોઈ પણ જાતનો વિકલ્પ નહોતો. પણ આજે એક કટ્ટર અને ઈમાનદાર જ્યારે કેજરીવાલ સાહેબની પાર્ટી જ્યારે આટલી ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને ખૂબ જનતાલક્ષી કામ કરી રહી છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ અને ભાજપને મત દઈ અને જે વિધાનસભાની જે પબ્લિક છે એ ચોક્કસપણે આમ આદમી પાર્ટીને મત આપશે અને આમ આદમી પાર્ટી ચોક્કસ વિજય બનશે. વાત કરી જે ભાજપ અને કોંગ્રેસની, કોંગ્રેસના ધારાસભ્યોની વાત કરી, આપણે પણ સ્વીકારવું પડે, કારણ કે ઘણા બધા એવા ધારાસભ્યો છે કે જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા છે. કારણ કે આ દુઃખદ બાબત કહેવાય, લોકો એમને ખોબલે ને ધબલે મત દેતા હોય, ક્યાંક પક્ષનો પણ વિશ્વાસ તોડે છે અને લોકોનો પણ વિશ્વાસ તોડે છે. શું કહેશો, શું કામ આવું થાય છે? હા, જે વિશ્વાસ તોડે છે એને તો પ્રજા જવાબ આપવાની જ છે. વિશ્વાસ જે તોડે છે એને પ્રજા આપવાની છે, અને જ્યાં હોય ત્યાંથી લેવાનું હોય. આ ભાઈ મારા મિત્રે એવું કીધું હમણાં કે ત્યાંના તોડીને વયા જાય છે અને અહીંયા આમ છે, એની પાસે કાંઈ છે જ નહીં તો એને શું તોડવાનું? કેની પાસે નથી? આમ આદમી પાર્ટી પાસે જે હું એની પાસેથી લઈ જાય. આમ આદમી પાર્ટી અત્યારે ઊભી થઈ છે, ઊભી થઈ છે, ઊભી થાય એનો મતલબ એવો થોડો કે સરકાર બનાવવાની છે. એમને તો ભરોસો છે પૂરો, એ તો કોઈ પાર્ટી થોડો કોઈ એમ ના પડે કે ના ના એ નથી બનાવવાની, અને ભાઈ એની પાસે છે જ નહીં કાંઈ તો એનો લેવાનો પ્રશ્ન જ નથી આવતો ને. શું લાગે તમને, કેટલું અનુમાન છે શું કરશે આમ આદમી પાર્ટી? આમ આદમી પાર્ટીની ડિપોઝિટ રે તો સારું છે આ સીટ ઉપર. ડિપોઝિટ રહેશે, તમારી ડિપોઝિટની વાત કરવામાં આવી, કારણ કે ત્રીજો પક્ષ આમ તો જોવા જાય તો ગુજરાતમાં ચાલતો નથી, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક તમારા સક્રિય કાર્યકર્તાઓ છે. ચોક્કસપણે ઘણી બધી વાતો ખૂબ હમણાં નજીકના ભૂતકાળમાં મેં સાંભળી છે કે ગુજરાતની અંદર ત્રીજી પાર્ટી ચાલતી નથી. અને જ્યારે કોંગ્રેસ અને ભાજપ એમ વાત કરતી હોય કે આમ આદમી પાર્ટી આવવાની જ નથી, જીતવાની જ નથી, તો જીતવાની જ નથી તો દિલ્હીથી પણ કેન્દ્રીય મંત્રીઓ શા માટે ગુજરાતમાં આવે છે અને શા માટે એટલી બધી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાના પ્રયત્ન કરે છે? અને રહી વાત એમ કે એની પાસે શું છે, તે અમે એની પાસે કોઈ એની પાસેથી લઈ જઈએ? આવો દિલ્હી અને પંજાબની અંદર સરસ મજાની એકદમ ધમાકેદાર સરકાર ચાલે છે, પબ્લિક ખુશ છે, જનતા ખુશ છે, આખી આખું ભારત જોવે છે, વિશ્વ જોવે છે, જેની વિશ્વ નોંધ લે છે એવા શિક્ષણ મોડેલ બનાવ્યું છે દિલ્હીની અંદર, જે વિશ્વ જેની નોંધ લે છે એવું આજે દિલ્હીની અંદર સરકાર ચાલી રહી છે. પંજાબની અંદર પણ અત્યારે જો તો સરકારી નોકરીની અંદર જોવા જાઓ તો સરકારી નોકરી એટલી આપી છે, અને આજે અહીંયા પણ અમારો જે એક આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પણ ફ્રી વીજળી 300 યુનિટ ફ્રી આપવાના છે, મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ આપવાના છીએ, સરકારી દવાખાનાઓ છે, સરકારી જે સ્કૂલો છે બધાને એવી રીતે બનાવવાના છે કે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલો કે પ્રાઇવેટ દવાખાનાની જરૂર નહીં પડે. અને આથી વિશેષ તો એક વસ્તુ હોય કે કોંગ્રેસ અને ભાજપે આજ સુધી માત્ર ને માત્ર મેન્યુફેસ્ટ્રાઓ બહાર પાડ્યા છે, માત્ર મેન્યુફેસ્ટ્રોથી એણે કામ કર્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ તો બતાવી દીધું છે કે દિલ્હીની અંદર તમે આવો જોવા જાય કોઈ દિલ્હીની અંદર. જ્યારે ભાજપના ઘણા બધા અહીંથી એક ટીમ બનાવીને ગયા હતા, ઘણા એને સ્પષ્ટ શબ્દમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આવો અમારી સાથે, જુઓ અમારું શિક્ષણ મોડલ, અમારી સ્કૂલો જુઓ, અમારા મોહલા ક્લિનિક જુઓ, તો કોઈ વ્યક્તિએ એરપોર્ટથી જ પાછા આવતા રહ્યા હતા, અમારી ટીમને કોઈ મળ્યું નહોતું. અહીંથી પણ ગોપાલભાઈ ઇટાલીએ પણ કીધું હતું કે જ્યારે પણ એ ટીમ જાય ત્યારે અમને ચોક્કસપણે કહેજો, અમે તમને સાથે આવીને બતાવશું સ્કૂલ કઈ રીતના છે, દવાખાના કઈ રીતના છે, બધું બતાવશું, બરાબર? તો આથી વિશેષ તો કોઈ પાર્ટી આજ સુધી કર્યું નથી. અને આમ આદમી પાર્ટી પાસે જે ઈમાનદારી છે, જે કટ્ટર ઈમાનદાર છે અને પ્રામાણિકતા છે, અને એની સાથે સાથે એવા બાહોશ અને એજ્યુકેટેડ જે ઉમેદવારો છે, એ આવનારા ભવિષ્યની અંદર કે ટૂંક સમયની અંદર જ્યારે પણ હવે ચૂંટણી અને ઇલેક્શન જાહેર થશે ત્યારે ખબર પડશે. એમને વાત કરી કે આમ આદમી પાર્ટી ડિપોઝિટની મુદ્દાની વાત છે, શું કેટલો વિશ્વાસ છે તમને, કોને ડિપોઝિટ જશે? એ તો કોઈ પણ વાત કરી શકે કે ડિપોઝિટ કોઈ પણની જઈ શકે એવું નથી. એ તો જેણે કામ કર્યું હશે અને જે કામ કરશે અને પબ્લિકને એવો વિશ્વાસ આવશે કે ના આની ડિપોઝિટ નહીં પણ આને તો ખોબલે ને ધોબલે ગુલાલ ઉડાડી અને અમારે સરકારમાં લઈ આવવા છે, તો પબ્લિક નક્કી કરશે અને 100% વિશ્વાસ છે પબ્લિક અમને સરકાર બનાવશે. ગુલાલની વાત કરી, ગુલાલનું સપનું પણ અત્યારથી જોઈ લીધું એમને કે ગુલાલથી અમારું સ્વાગત થશે.
બરોબર છે, કોઈ માણસ સપનું તો જોઈ શકે ને, સપના જોવાની છૂટ હોય ને, પણ સપનું ક્યાંક સાકાર થાય, પણ સવારનું સપનું કે છે અહીંયા માણાવદર 85 વિધાનસભામાં જે પ્રશ્ન છે દિલ્હી સુધી હું કામ પહોંચાડે છે, અહીંયા માણાવદરના જે લોકલ પ્રશ્નો છે એમાં એમાં આમ આદમી પાર્ટીનું શું યોગદાન પ્રશ્નો ઉકેલવામાં, એવું એક પણ મુદ્દો આપી દઈએ કે અહીંયા અમે આ કામ કર્યું છે બરોબર, તો એના ઉપર અમે મત માગશું. ભાઈ તો દિલ્હીના પંજાબની વાત કરે છે ને, ગુજરાત થોડું કહે છે, આ તો ગુજરાત છે ને, ગુજરાતના પ્રશ્નો હોય, ગુજરાતના પ્રશ્નો હોય ગુજરાતમાં રાખો ને, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ શું કર્યું છે હું એમણે મારા મિત્રને પૂછવા માંગુ છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ શું કર્યું છે એનું, કારણ કે કોટી રેવડી, કોટી રેવડીને પ્રચાર, રેવડીની વાત તો રેવડી બહુ હાલી છે અત્યારે માર્કેટમાં, ઘણા બધા રેવડીની વાત કરતા હતા, એટલે રેવડી એટલે શું, ફ્રી શિક્ષણ એ રેવડી છે, સારું શિક્ષણ એ રેવડી છે, મફતમાં આરોગ્યની સુવિધાઓ આપવી એ રેવડી છે, અને બીજી વાત એ કહે છે કે જ્યારે સરકારની અંદર, કોંગ્રેસને તો હું સીજની પાર્ટી માનું છું, કે જેમ આપણે જોઈએ કે ચોમાસાની અંદર જ્યારે ખારેકની સિઝન આવે છે તો અનલોડ પ્રકારમાં ખારેક આવી પડે છે અને એ ખારેકનું વેચાણ થતું હોય છે, એમ કોંગ્રેસ પણ જ્યારે ચૂંટણી આવે છે, ચાહે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય, ત્યારે કોંગ્રેસ આવે છે, પોતાનું કામ કરે છે અને જ્યારે સિઝન જતી રહે ત્યારે જતી રહી છે. બીજી વાત એમ કહી કે તમે એમ બતાવો કે કયું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે, તો આમ આદમી પાર્ટી અત્યારે સરકારમાં નથી, છતાં પણ તમે વિચાર કરો જ્યારે અમારા કેજરીવાલ સાહેબ આવે અને ખાલી એક વાત કરે કે મારા પોલીસ ભાઈઓ ચિંતા નહીં કરતા, અમારી સરકાર આવવાની સાથે અમે તમારા મુદ્દાઓનું સોલ્યુશન કરશું, અને ખાલી બોલવાથી જો આટલા કામ થતા હોય તો આમ આદમી પાર્ટીએ શું નથી કર્યું એ વાતનો જ્વલંત દાખલો છે. બીજી વાત એમ કહું કે માણાવદરની અંદર લગભગ છેલ્લા 90 દિવસથી આધાર કાર્ડની પ્રક્રિયા બંધ હતી, આમ આદમી પાર્ટીએ માથાફોડ કરી અને તંત્રની સામે પડી અને આમ આદમી પાર્ટીએ આધાર કાર્ડની પ્રક્રિયા ચાલુ કરાવી હતી, એવા તો ઘણા અનલોડ કામો કર્યા છે આમ આદમી પાર્ટીએ, અને આમ આદમી પાર્ટી તો આજે એક શરૂઆતના સ્ટેજ ઉપર છે, શરૂઆતના સ્ટેજ ઉપર હોવા છતાં પણ જો આટલી હિંમતથી, આટલી નિર્ડરતાથી અને આટલું પ્રામાણિકતાથી કામ કરતી હોય તો એ જનતા જ જોવે છે. મારે કોઈ કોંગ્રેસ કે ભાજપની કોઈ જરૂર નથી, અમારી જે સાથે જે વોટ બેંક છે, અમારા જે લોકોની છે, અમારે જે લોકોની જે ભાવના છે અને જે લોકોને સારું શિક્ષણ જોઈએ છે, સારું આરોગ્ય જોઈએ છે, મફત વીજળી જોઈએ છે અને જે પણ પ્રજાલક્ષી મુદ્દાઓ છે એ જોઈએ છે, એ જનતા અમારી સાથે છે અને ચોક્કસ અમને વિજય અપાવશે. દિલ્હીની વાત કરીને પંજાબની એમને વાત કરી, પણ વાત એમને વિશ્વાસની કરી કે અમે ઘણા બધા કામો કર્યા છે, છતાંમાં ન હોવા છતાં ઘણા બધા તો બધા કંઈ હકે ને, ઘણા બધા તો કંઈ આધાર કાર્ડની એમને વાત કરી, આધાર કાર્ડમાં તો એ લોકોએ કર્યું, મને બહુ ખોસ માહિતી નથી એની, એટલે એના વિશે હું વાત નહીં કરું, પણ એ તો સરકારી પ્રક્રિયા છે, ચાલુ થતી હોય ને બંધ થતી હોય, આજે આ આપવાનું છે, સાંજે ખબર હોય ને સવારમાં ઉઠીને હું માગણી કરી લઉં કે આ વસ્તુ આપો ને આપે, એટલે હું એમનું છે આક્ષેપ મોટો થયો છે. મેં તમને વાત કરી એમ કે તમારી ઉપર જે આક્ષેપ થયો કોંગ્રેસનો કે જે ધારાસભ્ય એ પક્ષ પલટો કરે સાહેબ, એ બધી તકલીફ મોટી. હા, એ સૌ સૌના પ્રાઇવેટ વિચારો હોય બરોબર, કઈ રીતને કઈ રીતના કોઈ માણસો દબાવીને લઈ જતા હોય એના વિશે આપણે બહુ કામ દબાતા હશે, એ તો એ સરકાર કેમ દબાવતી હોય. પાછી ભાઈએ મને કીધું કે અહીંયા આટલા બધા નથી આવતા ને ઓલા ભાઈ શિક્ષણની વાતને, તો 27 વર્ષમાં એ ભાઈએ કેટલી ફી ભરી છે એ જરાક પૂછજો હોય ને તમે, કેટલી ફી. આની 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 પહેલાં સ્કૂલો હતી તો હું એ લોકો જ ફ્રી કરવાના છે, આની પહેલાં સરકારી સ્કૂલો હતું એમાં ક્યાં ભાઈ તમને આપ્યું હતું, એ ભાઈ એકાદી મને પહોંચ બતાવે કે આ સરકારી સ્કૂલમાં હું આટલી ફી ભરી આવ્યો છું, એ ભાઈ પ્રાઇવેટ સ્કૂલ હલાવે છે તો એ ફી લેતા હોય, વ્યાજબી વાત છે. તમે પ્રાઇવેટ સ્કૂલ ચલાવો છો? ચોક્કસ પ્રાઇવેટ સ્કૂલો ચાલતી હોય છે અને દરેક જગ્યાએ ચાલે છે. બીજી વાત એવી કેવી છે કે જ્યારે વિકાસની વાતો આવે છે અને વિકાસ વિકાસના નામે માત્ર ને માત્ર પોતાના જ રોટલા શેકવાના થતા હોય છે, ત્યારે માણાવદરની અંદર તો ઘણી બધી એવી વિકાસની યોજનાઓ ચાલે છે કે માત્ર ને માત્ર એનું ખાતમુહૂર્ત થાય છે. કોઈ પણ જાતનો એમ કહેવાય કે એક વસ્તુ એવી છે કે વિકાસનો ખાતમુહૂર્ત થઈ જાય છે ત્યારબાદ કોઈ પણ કાર્ય પૂરું થતું હોય એવું મેં જોવા મળ્યું નથી. બીજી વસ્તુ એ છે કે આજે ઘણા સમયથી એમ માન્યું કે આજે માણાવદરની અંદર સરકારી દવાખાનું છે તો લગભગ છેલ્લા 70 વર્ષથી એમને એમ છે, એમાં ભાજપે કે કોંગ્રેસે કોઈ એક ઈંટ પણ લગાડી હોય, ભાજપે ખાસ કરીને ભાજપનું આજ 27 વર્ષનું શાસન છે તો 27 વર્ષના સમયગાળાની અંદર એક ઈંટ પણ લગાવ્યું હોય એવું મને ક્યાંય દેખાતું નથી. માત્ર ને માત્ર લોકાર્પણ થયા છે, કામ નથી થયા એની વાત કરવામાં આવી, લોકાર્પણ થઈને પછી કાંઈ કામ થાય? સાહેબ, માણાવદરમાં સરકારી હોસ્પિટલ છે જ, કેનીએ બાંધી, મારે બહુ કંઈ કહેવાની જરૂર નથી. 70 વર્ષ પહેલાં આમ આદમી કે ભાજપનું અસ્તિત્વ નહોતું ત્યારે એ સરકારી હોસ્પિટલ ઊભી થઈ છે, તો ભાઈ કેમ કહી શકે કે એક પણ ઈંટ નથી મેલી? તો હું ઈંટ વગરનું સરકારી દવાખાનું હશે આ શું?
ભાજપે ત્યાં સમારકામ નથી કર્યું, બાકી કોંગ્રેસે તો ઇમારત ઉભી કરી દીધી છે, હોસ્પિટલ ઉભી કરી દીધી છે, હોસ્પિટલમાં ડોક્ટરો, પણ છેલ્લા 27 વર્ષ ત્યાં માત્ર ને માત્ર ભાજપનું જ રાજ છે, તો એમની જવાબદારી બની છે. માણાવદરમાં કોણ હતું અત્યારે? કેટલા વર્ષથી માણાવદરમાં કોંગ્રેસનું શાસન છે? માણાવદરમાં કોંગ્રેસ ધારાસભ્ય 15 વર્ષ થયા, તો ત્યારે ધારાસભ્ય બહુ સારા હતા, સરકારની છાતી ઉપર પગ રાખી અને એ બધા ખેડૂતોનો હક લઈ આવતા હતા, તો હવે કેમ, હવે તો એ સરકારમાં બેઠા છે, કેમ નથી લઈ આવતા? ધારાસભ્યની વાત કરવામાં આવે, વર્તમાન ધારાસભ્યની વાત કરવામાં આવે, ભાઈએ કીધું કે દિલ્હીમાં એમ કીધું કે અરવિંદભાઈ કેજરીવાલ હતા અને ગેરંટી કાર્ડ આપે છે, તો દિલ્હી ચુનાવમાં પણ તેને પહેલાં કીધું હતું કે 500 સ્કૂલ અમે બનાવશું, બરોબર, એની બદલે 67થી વધારે સ્કૂલ અટાણે બંધ થઈ ચૂકી છે, બરોબર, બનાવવાનું ખોટું ગેરંટી કાર્ડ એવી રીતનું ખોટું કાર્ડ આપી રહ્યા છે, બરોબર, ગુજરાતમાં અટાણે આપે છે, બરોબર, દિલ્હીની અંદર અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે, દિલ્હીનું તે કામ ગણાવતા હતા, બરોબર, પ્રદૂષણમાં દિલ્હી અત્યારે ટોપ ઉપર છે, બરોબર, પ્રદૂષણમાં દિલ્હી અત્યારે ટોપ ઉપર છે, અને સ્કૂલોમાં આ બીજી જગ્યાએ આક્ષેપ થયો કે સ્કૂલો બનાવ્યા પછી ક્યાંક ને ક્યાંક એમાં દુકાનો પણ બનવાની ચાલુ થઈ ગઈ છે. અત્યારે 6,500 સ્કૂલો, સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા છે. અહીંયા ડિમેટમાં વાતું નહીં, તમે વાસ્તવિકતા અહીંયાની સ્કૂલો, સરકારી જે સ્કૂલો છે, એક વખત તમે એની મુલાકાત લઈએ પછી આ લોકોની વાતો, અમારી વાતો સાંભળો, અમે સાચું શું સત્ય શું છે. એટલે એ જે બંધ થઈ છે ચાલુ થશે, આમ આદમી પાર્ટી 1000% થશે, પણ ગવર્મેન્ટ સ્કૂલ, આજે આ ભાઈને કહેતા હતા કે પ્રાઇવેટ સ્કૂલોમાં છોકરાઓને ભણાવે છે, અમારી પરિસ્થિતિ નથી પ્રાઇવેટમાં બાળકને ભણાવવાની, છતાં પેટ કાઢી બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા મૂકવા મજબૂર થયા છે. મજા નથી આવતી બાળકોને ભણાવવા માટે સ્કૂલમાં, પણ મજબૂર કરી દીધા લોકોએ, કે કારણ કે ગવર્મેન્ટની જે સ્કૂલો હતી, અત્યારની પરિસ્થિતિ જુઓ તો એક પણ એવી સ્કૂલ નથી કે જ્યાં 5 કલાક સ્કૂલ ચાલતી હોય. હવે કરવાનું શું? સામાન્ય માણસને તમારા મારા બાળકને ભણાવવું છે એ તો 100% વાત છે, સ્કૂલ નથી તો શું કરવાનું? અને સ્કૂલની અંદર જે કોઈ શિક્ષકો છે એને બિનજરૂરી કોઈને કોઈ કામમાં રોકી અને શિક્ષકોને જે શિક્ષણનું ધ્યેય છે એ ધ્યેય મૂકી અને બીજે રસ્તે લઈ જાય છે, તો આજે નાના અને ગરીબ માણસોના બાળકોને ભણવા માટે પ્રાઇવેટ સિવાય બીજી કોઈ સ્કૂલ છે? પ્રાઇવેટ સિવાય વિકલ્પ શું છે? સ્કૂલનો વિકલ્પ નથી સ્કૂલનો, કારણ કે 15 વર્ષથી ભલે કદાચ કે રાજ્યમાં ભાજપની સરકારો પણ કોંગ્રેસને તક તો આપી જ છે ને સાહેબ. એ મારા મિત્રએ કીધું છે સ્કૂલ બંધનું, પણ કોંગ્રેસે જ આ બધી સ્કૂલો ચાલુ કરાવનાર કોંગ્રેસ જ છે, પણ અટાણે બંધ કરાવનાર ભાજપ, બંધ અટાણે ભાજપ જ કરે છે, બધું પ્રાઇવેટીકરણ કરે છે. અને વિકાસ, વિકાસની તો તમે વાત જ જાઓ છો, વિકાસ તો રઘવાયો થયો, હાંડળા આયરે ભટકાવા માંડ્યો, એવો રઘવાયો થયો કે હાંડળા આયરે ભટકાવા માંડ્યો. ને અમારે વિકાસની વાત કરો ને તો દવાખાનું તો છે, અત્યારે અમારે દવાખાના પબ્લિકને ખાલી દવાખાનાની જરૂર હતી, પણ આ કરોડોના ખર્ચે રિવરફ્રન્ટને અન્ય બનાવ્યું છે એ લોકોએ. હવે ત્યાં 20-25 ઘરને 2 ઘર કરી અને રિવરફ્રન્ટ મળેવું છે, એવી અમારે અહીંયા માણાવદરમાં કોઈ જરૂર હતી જ નહીં. અને અમારા ધારાસભ્યને હું ખાસ કહેવા માગું, નાગરિક સૌ અને ખેડૂત સૌ, ખેડૂતની અટાણે સાહેબ પોઝિશન એવી છે કે તમે એની વાત પૂછો, માં ખેડૂત સુખી છે એમ કહેવામાં આવે છે, ખેડૂતની આવક ડબલ થઈ છે. ભાઈ સાહેબ વાતમાં ડબલ થાય છે ને, આ આવે કંઈક ઓલું ખરપીઓ ને કંઈક લે જોતર કેમ બંધે આવે તો એને ખબર પડે વિકાસની વાતું ડબલ થાય છે. આ તે બીજું ખાલી એને તો આ ડિબેટ માં કે ગમે ત્યાં ભાષણ કરવામાં સારું લાગે સાહેબ ને. આવો ડીએપી 500 વાળો ડીએપી 1200 એ ભૂગી, શું નામ છે તમારું? પ્રદીપભાઈ. પ્રદીપભાઈ એમને ખેડૂત સુખી છે એમ બીજેપી વાળા ઘણી વખત કહેવાનો મુદ્દા બધા 100% સાચા, આવક ડબલ છે, પણ આવક ડબલ ની સામે ખર્ચા અટણે 3 ગણા થઈ ગયા છે. વાય હિસાબ કરવા જાય તો 500 રૂપિયા વધે, પેલા 2500 વધતા ત્યારે 500 વધે, ડાયરેક્ટ ખાતામાં પૈસા આવે છે. હું ખાતામાં આવે 2000 માં તો વેચી લઈએ આખે આખા, તમે અમારા થઈ જાઓ, એના જેવી પોઝિશન છે ભાજપની. વિકાસ માણાવદરની વાત કરવાની છે, માણાવદરની શું જરૂરિયાત છે? કારણ કે વાત અત્યારે આમ આદમી પાર્ટી નવી છે, ઉભરીને પાર્ટી આવી છે એ ઠીક છે, પણ કોંગ્રેસ શું કરશે એને લઈને? કોંગ્રેસ અમારો ધારાસભ્ય અમે બનાવશું અને સરકાર પણ બનાવશું, એટલું તમને ચોક્કસ કહું. અને અમારે 150 સીટો લેવાની છે ગુજરાતમાં, સરકાર બનાવશું, કામ કરશું ખેડૂતના. પછી ભણ શિક્ષણ વિશે મારે કહેવું છે કે હું 12 પાસ છું, મેં આજે લગીનમાં એક ફોર્મ નથી ભર્યું સાહેબ, ગવર્મેન્ટનું નથી ભર્યું. એનું કારણ છે, મને વિશ્વાસ છે કે એક પણ ભરતી ભાજપ વાળો આવી જાય મારી સામે બેસી જાય, એક ભરતી એને કૌભાંડ વિના કરી હોય ને તો હું ગુજરાત નહીં પણ ભારત મેલીને હોયો જાઉં, પાકિસ્તાનમાં હોયો જાઉં.
એક ભરતી લોકોએ વ્યવસ્થિત નથી કરી કોપાન, પછી આપણે શિક્ષણ મંત્રી નામ તો હું નહીં દઉં એનું, એના છોકરાને કોપી કેસ થાય છે. એ લોકો હાવ દસ દસ ને ત્રણ ત્રણ પાંચ વાળા વ્યક્તિ અટાણે છતાં ઉપર બેઠા છે. જેને એકસો ભાઈ દસ ગુણ્યા વીસની ખબર નથી એવા વ્યક્તિ સત્તા ઉપર બેઠા અને વિકાસની વાત કરે છે ને બેઠા બેઠા. દસ ગુણ્યા વીસની ખબર નથી, શિક્ષિત શિક્ષણ મંત્રી શિક્ષિત હોવા જોઈએ, કારણ કે એ નરી વાસ્તવિકતા છે. મેં જેમ વાત કરી હતી ખેરાલુમાં કે વિદ્યાર્થીઓએ દુઃખ સાથે કીધું હતું કે પેપર ફોડો પણ માપમાં અમારું જુઓ, કારણ કે મસ્ત મોટા ખર્ચા થતા હોય છે. એટલે આ મારી મેં કોઈ આક્ષેપ નથી કર્યો, આ એક વિદ્યાર્થીનો ખેરાલુમાંથી આક્ષેપ હતો. વાત કરવી આપણે વિકાસની તો માણાવદરની વિકાસની જે મેં વાત કરી કે આપણે જે અત્યારે સ્થાનિક પ્રશ્નોની જે વાંચા આપવાની કોંગ્રેસને તો તક આપી જ છે, પણ ક્યાંક ને ક્યાંક શું લાગે છે કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે, કારણ કે એ લોકો એમ કહે છે 27 વર્ષથી બીજેપીની સરકાર છે, પરંતુ માણાવદરમાં પણ એમને છેલ્લા 10-15 વર્ષ તો મળ્યા જ છે ને. ભાજપ નિષ્ફળ ગઈ છે એ વાત ચોક્કસ છે, અને એ વાતનો સીધો પુરાવો એ છે કે કોઈ પણ ટીવી ડિબેટની અંદર પણ એણે આવવાનું બંધ કરી દીધું છે. આજે તમને જ ફીલ થયું હશે જ્યારે ભાજપના કોઈ પણ પ્રવક્તાઓને અથવા તો તમારી ડિબેટમાં બેસવા માટે જ્યારે આમંત્રણ આપ્યું હોય છે ત્યારે ભાજપે તમારી સાથે શું વાત કરી છે તમને ખબર હશે. કોઈ પણ ડિબેટની અંદર આવવા માટે તૈયાર નથી, અને જ્યારે વાત અને કોઈ પણ મુદ્દાની ચર્ચા ત્યારે જ થતી હોય છે કે જ્યારે સામસામે આવે. આજે કોંગ્રેસના ભાઈઓ મારી સામે છે, તો કોંગ્રેસના મુદ્દાઓ એમની સાથે તમે જે વાત કરશો એ મને ક્યાંક ટચ થતો હોય ત્યારે હું એની વાત કરીશ, અને એ લોકોને જ્યારે મારો મુદ્દો ટચ થતો હોય છે ત્યારે એ લોકો એમની વાત કરતા હોય છે. પણ ભાજપને ખબર જ છે કે અમારે ડિબેટમાં જઈને શું બોલવું, શું કરવું, શું થઈ શકશે અને શું અમારાથી અમે એનો જવાબ આપી શકશું. એ વાતના કારણે આજે ડિબેટમાં આપવા માટે જેણે બંધ કરી દીધું હોય એને તમે જોઈ શકો છો કે 27 વર્ષના શાસનની અંદર જો એ લોકો ટીવી ડિબેટની અંદર સામે ના બેસી શકતા હોય તો એણે શું કર્યું. 150 સીટોની વાત કરી, કારણ કે 150 લગભગ હજી સુધી મને નથી યાદ કોઈ પાર્ટીને મળી હોય, પાછળ વધી 30 તો કદાચ 15મો ભાગ થશે ભાજપનો બીજેપીનો બીજેપીનો ને આમ આદમી પાર્ટી. તો બીજેપી 182 જ કહે એટલે ફિનિશ થઈ જાય, કોઈને ક્યાંય જવા જ નથી થતું. એમને 150નું એના ઉપર તો કહી શકે, બીજેપી 182 કહે છે. કોંગ્રેસ કમબેક કરશે, કોંગ્રેસ કરે કમબેક. તમે વિચારો ને કે ભાજપ 182નું કહે છે તો કોંગ્રેસ 150નું કહે છે, તો હવે અમારે કહેવાનું કે રહી કેટલી થઈ કહેવું, એટલે જ કહું તમારી કાને કેટલી રહી થાય એવી કોઈ પણ કહેવાની વાત આવતી નથી. એક ચોક્કસપણે સરકાર બનાવવા માટે જેટલી સીટો જોઈએ છે અને સ્પષ્ટ બહુમતીની સરકાર આમ આદમી પાર્ટીની બને છે. સ્પષ્ટ બહુમતીની સરકાર આમ આદમી પાર્ટીની બને છે એટલે મારે માણાવદરની વાત કરવી છે કે જે ખૂટતી કડીઓ છે, કઈ કઈ એવી ખૂટતી કડીઓ છે કે જે કોંગ્રેસ પૂર્ણ કરશે. જેમ વાત કરી વડીલે ખૂબ સરસ વાત કરી, શિક્ષણ સાથે ચેડા ન થવા જોઈએ આરોગ્યની દ્રષ્ટિએ, કારણ કે લોકોની પ્રાથમિક સુવિધા હોય, રોડ રસ્તા હોય, ગટર હોય, પાણી હોય, એને લઈને બીજી તો ઠીક છે વિકાસની આપણે બીજી વાત અલગ છે, પરંતુ જે વિસ્તારની દૃષ્ટિએ, કારણ કે માણાવદર વિધાનસભા હોય તો વિસ્તારનું કામ થતું હોય, ગ્રામ્ય વિસ્તાર ક્યાંક ને ક્યાંક પીડાતો હોય. સાહેબ તમે આવ્યા છો અને જ્યાં સુધી જાઓ માણાવદરની જે સરહદ છે ત્યાં સુધીમાં બધે તમે જોઈ લેજો, તમને વિકાસ સામો દેખાઈ જાય. અત્યારે તો રાત છે, મારો એવી આગ્રહ છે કે તમે રોકાઈ જાઓ, સવારે અમારો વિકાસ તમે માણાવદરનો જોઈ અને પછી જાજો. પણ હવે એવી કંઈ ખૂટતી કડી કોઈ છે જ નહીં માણાવદરમાં કે જે કોંગ્રેસ કરશે આવતા વર્ષે. બધું ખૂટે જ છે કોંગ્રેસને, તો આવ્યા પછી સીધી સીધું નીચેથી ગ્રાઉન્ડ લેવલથી કામ ઉપાડવું પડશે, અને 100% અમે આ વખતે અમને મોકો આપશે તો 100% અમે કામ કરશું. અને જેટલા બી પ્રજાલક્ષી પ્રશ્નો છે, ખેડૂતના છે, બરાબર, મજૂરોના છે, આ તે બધા વેપારીના ઘણા પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોનું અમે નિરાકરણ કરશું. અમારા માનનીય રાહુલ ગાંધીજી 8 વચનો આપ્યા છે, એ વચનો અમે પૂરા કરશું. 8 વચનો પૂરા કરશે અને મારે આમ આદમી પાર્ટી પાસે જવું છે, કારણ કે તમે સ્થાનિક છો વડીલ. એવી આમ આપણે માણાવદરની કઈ એવી ખૂટતી કડી છે, વિસ્તારની વાત કરવી છે આપણે, કોઈ કેન્દ્રની બીજા રાજ્યની વાત નથી કરવી, ગુજરાતની પણ નથી કરવી, વાત આપણે અહીંયા વિસ્તારની કરવી છે. આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી પાણીનો મેઇન પ્રશ્ન, અત્યારે અવળું ચોમાસું ગયું, 45થી ઉપર ઇંચ ઉપરથી વરસાદ ગયો, છતાં આજની તારીખે માણાવદર શહેરમાં 4-5 દિવસની પહેલાં કોઈ દિવસ પાણી નથી આવ્યું. પહેલો પ્રશ્ન પાણીનો, કે પાણી હોવા છતાં કોઈ દિવસ નિયમિત પાણી મળ્યું હોય માણાવદરની પ્રજાને, એ સપના જોવા જેવી વાત છે. આજની તારીખે નથી મળ્યું, પહેલો પ્રશ્ન પાણીનો. બીજો ગંદકીનો પ્રશ્ન એવડો છે, તમે આવો હું તમને રૂબરૂ બતાવું. રોડ રસ્તાની સફાઈમાં કોઈ પણ જાતનું ક્યાંય ધ્યાન દેવાતું નથી. આરોગ્ય અને શિક્ષણની વાત કરવામાં આવે,
આરોગ્ય અને શિક્ષણમાં ગવર્મેન્ટ હોસ્પિટલ છે એમાં પૂરતો સ્ટાફ નથી. અત્યારે તમે કાલે જઈને ત્યાં હોસ્પિટલની અંદર તપાસ કરી શકો છો. એમડી ડૉક્ટર જે જોઈએ આપણે છે નહીં. નાની નાની પ્રજા છે એને ટિકિટ આપી બે ચાર ડૉક્ટરો એની રીતે જે કંઈ સર્વિસ કરે છે એ લોકો તો એની ફરજ બજાવે જ છે, પણ જે જગ્યાઓ ખાલી પડી છે એને આજની તારીખે ભરવામાં નથી આવી અને એ પ્રજાની માગણી છે આરોગ્યની. આરોગ્યની શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રે માણાવદરની અંદર જે ગવર્મેન્ટ સ્કૂલો છે ને એની અંદર શિક્ષકોની 35-40-50 વિદ્યાર્થીઓ ચાર એક શિક્ષક છે. આ પરિસ્થિતિ છે, ખૂબ દુઃખદ વાત છે. મિત્રો, હું તમને જણાવી દઉં કે પાર્ટી ઘણી બધી આવશે, અપક્ષ ઉમેદવારો આવશે, મસ્ત મોટા વાયદા કરશે, પણ હું જ્યારે ડિબેટમાં જતો હોઉં ને ત્યારે તમામ પક્ષોને અને જે પણ કાર્યકર્તા હોય એને કહેતો હોઉં છું કે અત્યારે આધુનિક યુગ છે, જે પણ તમે બોલ્યા છો એ લોકો 100% એને નોટ કરશે અને એ તમને ક્યારેક ને ક્યારેક યાદ દેવડાવશે, કારણ કે આ મીડિયા ત્રીજું નેત્ર છે. એટલે મિત્રો, અમારું એક જ કામ છે, અમે ગમે ત્યારે ગમે ત્યાં ડિબેટ કરતા હોય, કોઈ પણ પક્ષ સાથે વાત કરતા હોય ત્યારે અમારે પબ્લિકનું હિત જોવાનું, પબ્લિકના કામ થવા જોઈએ. એટલે ઘણા બધા મસ્ત મોટા વાયદા પણ થશે. પણ મિત્રો, અમે જેમ કહીએ એમ કે હર વખતે હરેક ડિબેટમાં હું કહેતો હોઉં છું કે આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર ઘણા બધા એવા નવયુવાનો નવા મતદારો હશે, એમને પણ વિનંતી છે કે તમે મતદાન અવશ્ય કરજો. ક્યાંક ને ક્યાંક લોકો પોતાના મત વિસ્તારમાં પોતાના જ ઉમેદવારથી ક્યાંક નારાજ હોય તો એ નારાજગી ક્યાંક ને ક્યાંક અન્ય ઉમેદવાર ઉપર ઢોળવા માટે એ ક્યાંક ને ક્યાંક મતદાનમાં નથી જતા. એટલે મતદાન આ કરવું એ આપણો અધિકાર છે, તમામને મતદાન કરવા માં ન્યૂઝ પણ એક અપીલ કરે છે. નવીનગીરી સાથે હું વિનોદ સાધુ, માણાવદર, ગુજરાત.